રામ રામ ને જય માતાજી બધાને. અને સવારના વાગ્યા 6:30 અને વ્લોગ આપણે મેં આજે ચાલુ કર્યો છે. ને આજ છે રવિવાર અને આજ આપણે ભણવા જવાને, એટલે નિશાના નો લુગડા પહેરવાનો, ઘરના પહેરવાનો, એટલે એવું બધું છે. ને જે વાર છે એટલે ઘડી ખાવ, એટલે આજ બહુ ન હોય. ને એની બાજુ વાર એવા ભાઈ છે સર્વા બધા, હમણાં આપણે આવી જઈશું બસ, એટલે એની બાજુ વયા જઈશું. કાલ પાસે રક્ષાબંધન, એટલે કાલ રજા છે ને આજ જવાનું છે. ઓળખેરે હિંમત થાય છે, ઉડી જાય આપણે પડખે જાય ને ત્યાં ઉડવા માંડે. કુવાના જેટલા હોય ને એટલા બધા છણી જાય, છણી ગયા લાગે. બાજરો કે એવું નાખ્યું હોય ને તો બધા રહ્યા રે મેજા, કેટલી વાર ઘઉં નાખે ને એટલે ખાયા ખા છણી જાય. જો થોડાક સારા બીજા જ બધા વયા ગયા. પડખે જાય ને તો ઉડી જાય બધા, નકર નકર પડખે હાલા જાય. અડધા આમ બેઠા છે ને બીજા આમ, બીજે જાય સરવા. મોટ બાપુનું અહીંયા રહ્યું ને અહીંયા સરે, અહીંયા આવીને પછી આમ જાય. અહીંયા એક ઠેકાણ છે, ત્રણ ઠેકાણ અત્યારમાં જાય સણવા. ને અહીંયા જો મારા મમ્મી નાખ્યું છણ સકલા આવ્યા રોજ આવે. એની બાજુ મારી મમ્મી રોટલી કરે છે, મારે શીરાવાનું બાકી છે. રોટલી કરી નાખે ને પછી હમણાં શીરાયેલો અનાજ પાસે શાક ન થાય, લઈ જવાનું હોય ત્યાંથી હોય. કેટલી બાકી રહી? રોટલીનો જથ્થો કરી નાખ્યો હોય. રોટલી બપોરની આખો દિન થઈ ગઈ, વરસાદ જેવું હોય ને રોટલી કરી નાખ્યો. બે મોડી રોટલી બાકી બાપા ને બનાવી રોટલી ઊની કરે તૈયાર વાળી. થેપલા બનાવવા પડે, એટલે બનાવી તો આપડે હે ને લોટલી પાતરી થઈ ગઈ હમણાં. એક દી હું તો નથી જઈ પણ પડખા ગૌ બેન જે હતા ને અશોકના ખાના ત્યાં જ, એને એમને સમજે વિમલના મમ્મી ઇનાયરે હે ને મસાલીઓ મેગ્યો હતો ઇનાયરે લોટી સાથે લગવી હતી પાતરી થઈ જાય, એટલે ટ્રીન ની લઈ આવે. મારા ન હોય કે વખતમાં કહેતા કે નોખા થાય એટલે કે તાવડી તેરવાના માગે એવી તાવડી આપણે લઈ આવે. તાવડી જેવડી છે નથી જબરી મોટી ના બોલી નથી આવડી મજા આવે રોટલી કરવાની. રોટલી બળી જાય કીધા હોય ટીકા ઉખાડવું ગરમ થાય ને એટલે ઉખડી જાય. ગેસ માં મૂકો એટલે તાવડી કે આ તો તાવડી ગમે એમ કરે તો ઘાસ ફૂટવાની છે ને. તાવડી ના તળિયે થી જાય પણ આમાં આ ખાઈ તો શું કરે, રોટલા કરે ને પછી આમ ઘા કરી દેવાય. હા ને વાહ ન થાય રોટલા ખાતો તો હાલ આ રોટલી કરી ને તાવડી ફૂટે નહીં, ફૂટે નહીં તાવડી નો લેવન થાય ને પછી ઓલા કુંભાર ને પછી દાદી વેપારે નો થાય માણા આવું લે તો પછી વેપાર થાય.
રામ રામ જય માતાજી બધાને. કેમ છો બધા મજામાં? આ તો આપણે અવતારમાં શ્રાવણ મહિનો છે ને, બાવાજીના હાથનો સાનલો કરી વેરો અહીંયા ઢોરવાનો દરવાજો હોય અમારે ત્યાં તે બાંધી, એટલે ખૂંટડા બૂંટડા કોઈ રેટિયા ટોરા વાળી અંદર ન જાય. ને આજ તો સવારમાં જ મોહને જે શરૂઆત વ્લોગની કરી દીધી, એ વહી ગયો છે ભણવા. ને આપણે હવે નવરા થયા ફીરા વિરાઈ દૂધ પડી ગયો ને વાડીમાં. કીધું કાલ વરસાદ આવ્યો હતો, તમારે કેવો વરસાદ? અમારે સારો જ છે. એમ અહીંયા જેવો તે આવ્યો એમ કે પાયેલામાં એક પાણ પાયું હતું ને, હવે બીજું પાણ પાવું નહીં પડે એટલો થઈ ગયો. ને બીજું નાક આજકાલમાં પાવા નતો પણ આવું નહીં પાવું પડે. ને આજે આગળ છે એટલે આજે અત્યારમાં આવું સમાધાન જેવું છે અને આમ થાર જેવું આવ્યું હતું એટલે આજે વરસાદ તો આવશે જ. જોઈએ હવે કેવો કાળ. એટલે નક્કી જ છે વરસાદ આવશે? હા છે જ, 99% તો આવે જ. એમ હોય 100% આપણે સાચું નથી કહેતા, પણ આ રીતની આ તમારે જેવું લાગે ને આમ ઓલપા એવું થાય એટલે વરસાદ આવે. હાલો કપ્પામાં તો મળે. જો આવી ગયા હૈ રાતડિયામાં. આ જે જમીન રહી ને આનું નામ રાતડિયું કહે છે. હવે કેવી રીતે કહેતા હોય મને નથી ખબર, પણ અહીંની જમીન જો થોડીક લાલ છે રાતી, એટલે મને એમ છે કે એના હિસાબે રાતડિયું કહેતા હોય કે કાંઈ બીજું છે? બીજું કાંઈ નથી, આ થોડીક જમીન હાર્ડ છે એટલે જમીન લાલ છે ને રાતી, એટલે રાતડિયું કહેતા હોય છે. ને અમારા પાડોશીની વાડી છે તો કે હાલો કે આટો મારવા કાકા. કીધું નવરા હૈયા જ વરસાદ જેવું હોય બીજું કાંઈ થાય એવું છે નહીં, તો કીધું જાય. બાકી ને કાયમ કહીએ પણ ટાઈમ હોય નહીં એટલે પછી આગુ આગું કઈઠે જાય. હા હું અડદ. કોના? નાના ભાઈના કે મોટા ભાઈના? નાના. આ હે નાના ભાઈ ને આ હે મોટા ભાઈ. ઓલા કલર જ કહી દે એના કરતા એવું ખાલી અડદ જ રહ્યા છે, એ ટાઈપ ની દવા છે ને બીજું બધી ખડ સાફ થઈ ગયું. કપા હે જો પાર આપણે કોઈ નાખી દીધા હે, પાયું બાયું નથી રહી નત પાયું. પાવન ચાલુ કર્યો ને કાલ વરસાદ આવી ગયો લગભગ આવી જાય, બે દિન નહીં થઈ જાય. થઈ જાય થઈ જાય. કલર મોજ કરો નહીં ભગત. હા કલર હવે આવી ગયો વાંધો ન. જ્યાંમાં થોડીક દવાની જરૂર છે મારી દે સ્વીપ છે, બીજું કઈ નથી. અમુક માં બહુ વધી જાય. આમ ત્યાં વહીએ છીએ. સેમ્પલ કાઢો જી.
પાછો ગારો બહુ સોટે છે, ચંપલ થઈ ગયા કિલા કિલા ને લઈ લીધા હાથમાં. હલાણું જ નહીં મેં કીધું, હવે હાથમાં લેવા પડશે, નહીં લઈ લીધા હાથમાં. મોટો છે અમારે, આ કેટલા ફૂટ નો હે નથી, પણ મોટો દેખાય આમ લંબાઈમાં. આંબલી હતી બધી કાપી નાખી જૂના સરનગર, આમાં નકરો કચરો જ પીળો. હા આંબલી, આંબલીઓ મોટી મોટી હતી, બધી મોટરું નું આમ આવતું છે, કારણ મોટરું નું આવે બોમ્બો આવે એટલે ટાંકો કઢાઈ જોવો એમ પરદી આવે સંપલ થવા. આપણે ટ્રેક્ટર લઈ જવાનું, ટ્રેક્ટર તો લઈ જવું જોઈએ. હવે બધે આંટો મારી લીધો ને હવે જાય છે આમ ઘર બાજુ. વૈશમાં એક વાળી બીજી આવી લગભગ તો આંટો મારશે, જાય બે વાર વાળી. હવે આવી ગયા હે જો બીજી વાડી, અહીંયા હે આવું બધું કચરો હે, કચરો કઈ નથી, એમ આપણે સરખી રીતે બતાવી જો. ચલનું બી તો આટલા જ છે ને, આમાં જો તલ છે અને મેન તો મગફળી છે, મગફળી માંડવી છે કીએ બરાબર. અમે તો એને મગફળી અત્યારે કહી છીએ અહીંયા, બાકી અમુક ઠેકાણે માંડવી કીએ. વરસાદ થયો નહીં તો ઉગી નહીં, પચાસ ટકા જ ઉગી છે, નક્કર જામો પડે, જામો પડે દે, પણ તલ નાખે એટલે નહીં વાંધો આવે. તલ હે લઈને વર્તર વાળ દે, હળદ દેવાય પણ હળદ ઓ થઈ ગયા, અમે આવે કચરો કચરો ખીચડો કરી નાખો કીધું. અડદ આ બીજું મોટું થઈ ગયું એટલે અડદ ને પછી નોક નીકળી કે ના, બાકી વાહી થી તલ વાઈ જો એક પાસે સોળવો થઈ ગયો, એ ઘેરા નાખી દીધા, પાછળ થઈ જવાના. આખા નકરા તલ હોય એવું દેખાય, આખા તલ વાય એવું દેખાય. થોડીક જાહેર વાળું જાહેર, આપડે ઓલા મેળા ઉપર ચડવું છે, મેળો બનાવેલો ખાટલો ઉપર રાખ્યો હે, અહીંયા ભૂંડળા ને રોજડા તગડવાના કા, અહીંયા રાઈતે હોય ઓલું હેઠા ઉભા હોય તો મોટો મોલ થઈ જાય, દેખાય નઈ ને આ હે દેખાય. ચડી જાય દેવું ચડી જાય ઉપર, વરસાદ હોય તો બહુ આવે, મજા આવે એમ. હા મારે ચડવું, તમારા વજન ભાંગી નઈ જાય પડે નઈ હોય લ્યા, અટકાળેલું જોઈએ અમારે. હા કીધું મેળા ઉપર પેલા બાજરો આવતો બરોબર, બાજરા વસો હોય મેળો બનાવી, મેળો બનાવી પછી ચકલા ઉદાસ થાય. એવું નથી લાગતું, એ ઓલા જીથરા થઈ ગયા છે અમુક છોડવા થાય, થોડીક મોડી ચટાણી હતી હે ને, ખાલી 5 દિવસ મોડું થઈ ગયું હતું, માથા કઈક બંધાઈ ગયા હતા.
તો અત્યારે આવી ગયા આપણા ઘરે પાછા, બધા આ તો મારી ગયો, કારણ કે પેલા મારા કપ્પામાં તો મારવા જઈ હતા, તો પછી બે ભાઈ કે હાલો કે હવે અમારા કપ્પામાં તો મારવા, તો એની બે વાડી છે, એ કામ બીજી છે પણ અહીંયા નતા જયા, આ બે ઠેકાણ જયા, એક રાતડિયામાં અને એક દરબાર વાળામાં, એ બે બે નામ છે બરોબર. એટલે બે ઠેકાણ આટો માર્યો, બોલ બોલ તો તમે જોઈએ એવા હે બરોબર, કીજો કોમેન્ટમાં હારા એક તલ કે કપ્પા નથી હારા ગમે તે જેવું હોય એવું કોમેન્ટમાં કીજો, અને આપણે ફાઇનલ વીએ છે હવે ઘરે. ને આજના વિડીયોમાં આવું હતું બરાબર, તો વિડીયો ગમે તો લાઇક શેર અને ચેનલમાં નવો સબસ્ક્રાઈબ કરજો, અને આ વ્લોગ અહીંયા પૂરો કરી, મળીએ એક નવા વ્લોગમાં, ત્યાં સુધી બધાને રામ રામ, જય માતાજી, આવજો.